ન્યૂઝ પ્લસ ચેનલ ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. 16 ઓગસ્ટ 2011 ભારતની લોકશાહીનો કાળો દિવસ ઉગ્યો. મને અન્ના હજારે સામે બહુ વાંધા છે. હું એમની ઘણી બધી વાતો સાથે અસંમત છું. એ જે રીતે પાર્લામેન્ટને બાજુ પર મૂકી દેવાની વાત કરે છે એ બિન લોકશાહી છે, કબૂલું છું. વડાપ્રધાનને અને ન્યાયપાલિકાને લોકપાલના દાયરામાં લાવવાની વાતનો વિરોધ કરું છું. પણ અન્ના હજારેનો અપવાસ કરવાનો જે અધિકાર છે એ અધિકાર માટે હું મારી જિંદગી જોખમમાં મૂકવા તૈયાર છું. લોકશાહીનો અર્થ જ એ છે કે 99 જણ 100 માંથી 99 જણ જે માનતા હોય અને 1 જણનો પણ વિરોધમાં અવાજ હોય તો 1 જણને પોતાનો વિરોધ નોંધવાનો અધિકાર છે. અન્ના હજારેને દિલ્હીમાં અપવાસ કરવાનો અધિકાર છે, સરકારને કન્ડેમ કરવાનો અધિકાર છે અને મનમોહનસિંહની સરકારને, કોંગ્રેસની સરકારને એમને આ રીતે એમના ઘરેથી ઉચકીને લઈ જવાનો કોઈ અધિકાર નથી. જે રીતે કોંગ્રેસે દિલ્હીની પોલીસ પર જવાબદારી સોંપી દીધી, મારો એ સવાલ છે સરકારને કે શું આ દેશના 2-3 હજાર આઈપીએસ અધિકારીઓ આ દેશ ચલાવવાના છે? આઈપીએસ અધિકારીઓ નક્કી કરશે કે કોણે અપવાસ કરવા, કોણે ના કરવા, ક્યાં કરવા, કેટલા દિવસ ના કરવા. બહુ ગુસ્સો આવે છે જ્યારે સરકાર આઈપીએસ અધિકારીઓને આગળ કરીને એમ કહે છે કે પોલીસે તમને મંજૂરી નથી આપી. અરે પોલીસની મંજૂરીની જરૂર શું છે? લોકશાહીના મૂલ્યો છે, લોકશાહીના અધિકારો છે. હું જ્યારે પોલિટિકલ સાયન્સ ભણતો હતો ત્યારે મને ભણાવવામાં આવ્યું છે કે લોકશાહી મૂર્ખ છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે લોકશાહી મૂર્ખ છે, કારણ કે લોકશાહીની અંદર કોમ્યુનિસ્ટ પાર્ટીને, સામ્યવાદી પાર્ટીને પણ તમારે રજીસ્ટર કરવી પડે છે, સામ્યવાદી પાર્ટીને પણ ચૂંટણી લડવા દેવી પડે છે. તમે જાણો છો કે સામ્યવાદીઓ જો સત્તા પર આવશે તો લોકશાહી બંધ થઈ જશે, એક પક્ષની સરકાર લાવશે, જે એમના મેનિફેસ્ટોમાં છે, જેનો એ પ્રચાર કરી રહ્યા છે. તેમ છતાં લોકશાહીમાં તમે સામ્યવાદી પાર્ટીને પણ ગેરકાયદેસર જાહેર નથી કરી શકતા, એમને રજીસ્ટર કરવાની ના નથી કરી શકતા. એટલે લોકશાહીનો જે મૃત્યુદંડ છે, સામ્યવાદી પાર્ટી જે લોકશાહીને ખતમ કરી નાખવાનો જેનો મેનિફેસ્ટો છે, એ સામ્યવાદી પાર્ટીને પણ લોકશાહીમાં ટોલરેટ કરવામાં આવે છે. એમ સમજવામાં આવે છે કે લોકો ઈચ્છે તો ભલે સામ્યવાદી શાસન પણ આવો, સામ્યવાદી પાર્ટીમાં બીજી એક પણ પાર્ટી ને રજીસ્ટર કરવામાં નથી આવતી, અથવા કરવામાં આવે છે તો સાવ બગલ બચ્ચા જેવી કોઈ પાર્ટી રજીસ્ટર કરવામાં આવે છે કે જેના આખા દેશમાં 2-5 હજાર સભ્યો ના હોય, અને એમાંથી પણ કોમ્યુનિસ્ટ પાર્ટી વાળા કે એ ઉમેદવાર થાય ને બિચારો બહુ ગૌરવ ભેર હારી જાય. એટલે જે કોમ્યુનિસ્ટ પાર્ટી લોકશાહીને ખતમ કરી નાખવાની છે એ કોમ્યુનિસ્ટ પાર્ટીને પણ આપણે ત્યાં પણ વધવા દેવામાં આવી. આ જ કોંગ્રેસે એ જ કોમ્યુનિસ્ટ પાર્ટીનો ટેકો લઈને જે લોકશાહીના વિરોધીઓ છે પહેલી વાર 4.5 વર્ષ શાસન કર્યું. પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ 25 વર્ષ શાસન, 34 વર્ષ શાસન કર્યું. હવે આ લોકશાહીમાં, જે લોકશાહીની અંદર કોંગ્રેસના દિગ્વિજય સિંહ એમ કહે છે કે નક્સલવાદીઓ સામે પણ હથિયારબંધ સૈનિકોનો ઉપયોગ ન કરી શકાય, વિમાનો ન વાપરી શકાય, નક્સલવાદીઓ જોડે વાટાઘાટો કરો, કાશ્મીર ભારતનો ભાગ નથી, કાશ્મીર પાકિસ્તાનનું છે,
એવી રોજ સવારે બૂમો પાડનારને પણ વાત કરવાનો અધિકાર છે. તમે કાશ્મીર ની અંદર રહીને દિલ્હી આવીને એમ કહી શકો કે કાશ્મીર ભારતનો ભાગ નથી, પણ અલ્લાહ હજાર એમ ન કહી શકે કે અમને આ લોકપાલ બિલ કબૂલ નથી. તમે નક્સલવાદીઓ જોડે વાત કરો છો જે હથિયાર ઉઠાવીને આપણા સૈનિકોને, આપણા બીએસએફના જવાનોને, આપણા સીઆરપીએફના જવાનોને, પોલીસના જવાનોને 50-50 જણને લાઈનમાં ઊભા રાખીને મારી નાખે છે. તમે ગુરખાલેન્ડમાં વાત કરી શકો છો. તમે નાગાઓ, નાગાલેન્ડના નાગાઓએ નાખી દેતા 5-7-10 હજાર લોકોને મારી નાખ્યા, એની સાથે વાટાઘાટો કરી સમાધાન કરીને એમના મુખ્યમંત્રી બેસાડી શકો છો, પણ અંદા હજારે અપાસ પર બેસે તમને કબૂલ નથી. અંદાને અપાસ પર બેસવાના દેવામાં આવે ઘણા બધાનો આજે આક્રોશ છે. અંદાની વાત સ્વીકારી લો, સરકાર કેમ વાત નથી સ્વીકારી લેતી એનો જરાય આક્રોશ નથી. દિલ્હીના શાહી ઇમામ સામેનું વોરંટ પડ્યું છે. કેટલી વાર દિલ્હી બજાવવા ગયું, દિલ્હીના શાહી ઇમામ દર શુક્રવારે બપોરની નમાઝ પછી રાજકીય ભાષણો આપે છે. દિલ્હીના શાહી ઇમામ વડાપ્રધાન સાથે ઇફ્તારની પાર્ટીમાં દેખાય છે, પણ 8-10 વર્ષથી આ શાહી ઇમામ દિલ્હીની પોલીસને નથી દેખાતા. શાહી ઇમામ એમ કહ્યું હતું કે હું પાકિસ્તાનનો એજન્ટ છું, હું પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનો એજન્ટ છું. અને વડોદરાના હું નામ ના ભૂલતો તો જાની નામના એક વકીલે, પ્રદીપ જાની નામના એક વકીલે એમની સામે દાવો કર્યો, ફરિયાદ દાખલ કરી. એ વોરંટ નથી બચતા. દિલ્હીની પોલીસ શાહી ઇમામને શુક્રવારની નમાઝ પડ્યા પછી એ ભાષણ આપી રહ્યા પછી એમને પકડી લાવીને દિલ્હીની પોલીસ વડોદરાની કોર્ટમાં રજૂ નથી કરી શકતી. વડોદરાની કોર્ટમાં બીજું એક વોરંટ પેન્ડિંગ છે, એમએ ભૂષણ સામેનું હવેલી કેન્સલ થઈ તો ગુજરી ગયા. એટલે એમએ ભૂષણ સામે આ દેશની 200-300 અદાલતોએ વોરંટ અને સમન્સ ઇસ્યુ કર્યા હતા, અને આ બહાદુર પોલીસ એમએ ભૂષણને પકડી નહીં શકી. એ લંડન રહેતા હતા તો એમને ભારતમાં 400 અદાલતોમાં કેસો પેન્ડિંગ હોવા છતાં પાછા ના અને એ મર્યા ત્યારે એમની એમના મૃતદેહને ભારત લઈ આવવા માટે સરકાર ઓફર કરે છે કે એમના મૃતદેહને ભારત લાવવો હોય તો લાવો. તો આ સરકારે એમને ભૂષણોને નથી પકડી શકતી, શાહી ઇમામોને નથી પકડી શકતી, અડધી રાત્રે, મધરાતે, દિવસે, ક્યારે પણ. પણ એક અલ્લાહ હજારેને અપાસ પર જઈ રહેલા અલ્લાહ હજારેને પકડીને બહાદુરી બતાડે છે. નક્સલવાદીઓને નથી રોકી શકતી, ત્રાસવાદીઓને નથી રોકી શકતી, એ સરકાર અમને પકડી શકે છે. એટલી બહાદુરી એમનામાં છે. વખોડી નાખું છું, સખત શબ્દોમાં અમનાની ધરપકડને વખોડી નાખું છું. આ ઇમરજન્સી સ્ટેટ નથી. મારે વડાપ્રધાન મનમોહન સિંહને કહેવું છે, સાફ શબ્દોમાં કહેવું છે કે મિસ્ટર મનમોહન સિંહ, તમે ભારત જેવા મહાન દેશના વડાપ્રધાન છો, તમે બનાના રિપબ્લિક કે સોમાલિયાના વડાપ્રધાન નથી જ્યાં જંગલ રાજ પ્રવર્તે છે. તમે આજે લોકશાહીના વસ્ત્રહરણ કરી નાખ્યા, તમે લોકશાહીના બધા મૂલ્યો ભૂલી ગયા, અને કોંગ્રેસ તો લડશે ભાઈ. જે કોઈ વ્યક્તિ, જે કોઈ સંસ્થા ભ્રષ્ટાચાર સામે લડવા મેદાને પડશે,
એને શોધી શોધીને એમના વાંક ગુણા શોધીને એમના બાપ દાદાઓના વાંક ગુણા શોધીને એમને બદનામ કરવામાં આવશે. અન્નાની સામે કહે છે કે એમણે 2 લાખ રૂપિયાની ઉચાપત કરી. કોંગ્રેસના પ્રવક્તાઓ કહી રહ્યા છે, જે પ્રવક્તાઓને કોંગ્રેસમાં જોડાતા પહેલા એક લેંગો અને ઝભ્ભો પહેરવાના ભાભા હતા, સાયકલો નથી, બધા કોટ્યાધિપતિ થઈ ગયા, અને એ એમના પાસે 2 લાખનો હિસાબ માંગે છે. અન્નાએ કહ્યું કે ભાઈ 2 લાખ રૂપિયા મારી વરસગાંઠમાં વાપર્યા હતા, ટ્રસ્ટમાંથી એને પાછા આપી દીધા, પણ હજુ એ અન્નાના 2 લાખ દેખાય છે. જ્યારે કોમનવેલ્થ ગેમ ચાલતી હતી, 24 કલાક ચેનલો ઉપર દેખાતા હતા લોકો, ચેનલ વાળા, કે કલમાડીએ કેટલા ભ્રષ્ટાચાર કર્યા, શીલા દીક્ષિતે કેટલા ભ્રષ્ટાચાર કર્યા, પણ વડાપ્રધાન કે કોંગ્રેસના પેટનું પાણી નહીં હતું. કલમાડીને બરતરફ નહીં કરવામાં આવ્યા. અને પછી જ્યારે અદાલતે, સુપ્રીમ કોર્ટે કાન પકડ્યા, ત્યારે કલમાડીને પકડ્યા છે. લોકોનો આ ગુસ્સો છે. અન્ના હજારે માટે કોઈને પ્રેમ નથી, પણ તમે જે રીતે કલમાડીને કોમનવેલ્થ ગેમના ઉદઘાટનમાં આગળ કર્યા ભ્રષ્ટાચારીઓને, એનો દુઃખ છે. હજુ તમે શીલા સોનિયાજીના કુટુંબમાં છે, કોંગ્રેસના જે મુખ્ય કુટુંબ છે કોંગ્રેસનું એની પાસે છે. લો પ્રોબેબિલિટી સંભાવનાઓનો જે સિદ્ધાંત છે, કે છે કે આ દેશમાં છેલ્લા 100 વર્ષથી આ ગાંધી નેહરુ પરિવાર ડોમિનેટિંગ રહ્યું છે, સત્તાના કેન્દ્રમાં રહ્યું છે. આઝાદીના 64 વર્ષમાંથી 50 વર્ષ એમની આજુબાજુ બિલકુલ નજીકમાં સત્તા રહી છે, 55 વર્ષ. તો સૌથી વધારે પૈસો એમની પાસે હોય એ પૂરેપૂરી સંભાવના છે. એટલે ભ્રષ્ટાચારીઓ જેલમાં જાય એવું કોંગ્રેસીઓ કદી ઈચ્છશે નહીં, કારણ કે બધા કોંગ્રેસીઓએ ધરાઈને પૈસા ખાધા છે. ભાજપ વાળા દૂધે દોયલા છે એવું કહેવાનો મતલબ નથી. જ્યારથી એમના હાથમાં સત્તા આવી છે, એમણે પણ મરઘીના સોનાના ઈંડા ખાવાને બદલે મરઘીઓ કાપીને ખાધી છે. નરેન્દ્રભાઈ ટેકો કરી રહ્યા છે કે અમારો ટેકો છે. હવે જે વડા મુખ્યમંત્રી 7 વર્ષથી પોતાના રાજ્યમાં લોકપાલ નિમતા નથી, એ મુખ્યમંત્રી કહે છે કે ભ્રષ્ટાચાર સામેના આંદોલનને મારો ટેકો છે. બેવ સરકાર છે, ભાજપ કોંગ્રેસ, કારણ કે બીજા નંબર કોંગ્રેસ પાસે ખરવો રૂપિયા છે, કોંગ્રેસીઓ પાસે ખરવો રૂપિયા છે, તો ભાજપ વાળા પાસે, ભાજપ પક્ષ પાસે ને ભાજપના નેતાઓ પાસે અબજ રૂપિયા છે. અને બાકીના જે પક્ષો છે, લોકલ પક્ષો છે, પ્રાદેશિક પક્ષો છે, એમની પાસે પણ કરોડો લાખો રૂપિયા છે. અન્નાની સાથે દુર્વ્યવહાર થયો છે, અન્નાનું બેસવા દેવામાં આવ્યા નથી, એ લોકશાહીનું ખૂન છે, એ માફ કરી શકાય એવું નથી. એક બે દિવસમાં આખા દેશમાં ઘેર ભરવા આંદોલનો શરૂ થશે, આપણે બધા પણ જોડાઈએ. અન્ના જે ભરો આંદોલન થાય તો જેલો ભરી દઈએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.